બનાસકાંઠા જિલ્લાના થરાદમાં કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેથી થરાદની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. ત્યારે થરાદમાં કોરોના મહામારીની વચ્ચે આંશિક લોકડાઉન થતાં જમવાની વ્યવસ્થા કરવી દર્દીઓ અને તેમના પરિવાર માટે મુશ્કેલ થઈ રહ્યું હતું. એમાં થરાદની હોસ્પિટલોમાં આવતા દર્દીઓ દૂર દૂરના ગામડાઓમાંથી સારવાર માટે આવતા હોય છે, જેથી આવી સુવિધાઓને પહોંચી વળવું ખૂબ જ મુશ્કેલ હતું. તેથી થરાદમાં રાજપૂત એકતા ભવન ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક ટિફિન સેવા ચાલુ કરવામાં આવી છે. આ ટ્રસ્ટ દ્વારા થરાદની સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓ તેમજ તેમના સગાઓ માટે સમયસર ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે. જો કે આ ટિફિન સેવાનું ઉમદા કાર્ય દિનેશભાઈ વણોલ સંભાળી રહ્યા છે. આ અંગે દિનેશભાઈ વધુમાં જણાવ્યું હતું કે તેઓ રોજ દર્દીઓ માટે ટિફિન લઈ જાય છે અને રોજના 100થી વધુ લોકો ભોજન જમે છે. આવી કોરોનાની મહામારીમાં જ્યારે અનેક સંસ્થાઓ દ્વારા અલગ અલગ પ્રકારની સેવાઓ આપી રહ્યા છે, ત્યારે રાજપૂત એકતા ભવન ટ્રસ્ટ દ્વારા પણ દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે નિઃશુલ્ક ટિફિન સેવા આપવામાં આવી રહી છે.